માનભાઈ ગઢવીની નાટક જોવા ગયેલા આપણા માનભાઈ ગઢવી, અને શેર સગાળ છે નાટક રમાતો છો ને બરોબર, સેલિયાને ખાંડવાનો હાલરડું જેમ હાલતું હતું નાટકમાં, એમાં માનભાઈની પાછળ એક છોકરો એટલો બધો રાડ્યું નાખે, એટલો રડે, અને હારું નો નાટક જોઈએ ગયા, છોકરો બાજુમાં રડે ત્યારે માનભાઈ ઉભા થઈને કીધું, સંગાવતી બેન ખાંડવા જેવો તો અહીંયા છે. પેલા પેલા નાટકો રમાતા ને ભાઈ, આ બધાને વડીલો ને બધાને ખબર હશે, ગામમાં નાટક રમવા આવતા ને આ પેલા સરપંચ ને મળે એને પૂછે કે બાપા અમારે તમારા ગામમાં નાટક રમવું છે, અમે રમવા વાળા આવ્યા છીએ. એટલે હારા સરપંચ હોય તો એમ કે કઈ વાંધો નહીં રમજો, પણ અમારું ગામ સારું છે, ધાર્મિક નાટકો રાખજો, બીજું કઈ ન લાવતા, કઈ વાંધો નહીં. એટલે એ પછી ગામમાં ઘરે ઘરે આ કહેવા જાય ભવાયા કે ભાઈ અમે આજ રમવાના છીએ, ફલાણો ખેલ રાખ્યો છે, આ બધા આવજો, અને કાકા તમે તો જરૂર આવજો. અને એમાં મેઘજી કાકા ની તો પાછા વાણિયા છે, એટલે મને પાછું બહુ ગમે વાણિયા. હું ખરેખર જૈન ભાઈ ના પ્રોગ્રામ કાકા બહુ કરું, કારણ કે બહુ સરસ ને, આખી રાત ખેંચી ન લે, બે કલાકમાં એ ધરાય જાય, આપણે ધરાય જાય, ચરસ ચરસ, બહુ ચરસ, બહુ ચરસ. અને અમારે પાલિતાણા નજીક જૈનમ જૈતી શાસન, બહુ બહુ મને મજા આવે. આડો એમાં ફાટ્યો, આપણા પ્રોગ્રામ તો હવારો હવાર સુધી ખેંચી લે, પણ બહુ બુદ્ધિ ને ભગવાનની દયા ખૂબ, અને પોચું પોચું જ સાંભળવાનું, તાણી તાણી કઈ બોલવાનું જ નહીં. એક જગ્યાએ મારો પ્રોગ્રામ ને મેં સંત ચાલુ કર્યો, ડમ ડમક ડમક દા દુર ડમ ડમ કરત કાકત મોર મલાર ગિરા તો પીયું પીયું શબ્દ પુકારત ચાતક. એક બે ઉભા થાય મન કે ધીરે ધીરે છોકરા રડે છે, તાણી ને સાંભળે નહીં, બોલો ગાવાનું તો પોચું પોચું જ ગાવાનું. પંખીડા ને ગાપી જરૂ પોચું પોચું લાગ, એટલે ભવાય આખા ગામમાં બધે કહી આવે, એટલે આ છોકરાઓ છે એની જગ્યા રાખ્યા આવે, સોખવાળી કરી આવે, વડીલો છે એના ખાટલા નખાઈ ગયા હોય, ઢોલિયા ઢાળી ઢાળીને બધા બેઠા હોય, ભવાય આવે છે એમ પેટ્રોમેસ લગાડી દીધી હોય, વાહડા લાગી ગયા હોય, પડખે બુંગણથી ડ્રેસિંગ કરવા માટેનો એક નાનો એવો રૂમ બનાવી નાખ્યો હોય, એ વળી નાના નાના છોકરા બુંગણ ઊંસો કરી કરીને જોતા હોય, ન્યાલી વળી વડીલો હોટ્યું મારે કે ભાગો આમ નાનો જોવાય. એમ નાટકમાં નાટક થતા પ્રધાનજી જી મહારાજ દાસી ક્યાં છે, બતીને હવા ફરે છે, આવું બધું નાટકમાં નાટક થતા. એવી જ રીતે એક ગામમાં બાપુ કાકા ભવાયા રમવા માટે આવેલા, અને બધાને આમંત્રણ દીધું ને, એ ગામના તમને કોઈ પગી પહાયતા પટેલ સમાજ અઢારે વરણ હામો બેહી ગયેલો, ગામના સરપંચ બેહી ગયેલા, ગામના મુખી બેહી ગયેલા, અને આમ જ સરપંચે જોયું, બધાને આવેલા જોયા, અને ગામના નગર શેઠ ને આવેલા જોયા નહીં, અને બે જણાને કીધું કે આપણા નગર શેઠ કેમ નથી આવ્યા, જાવ બોલાવો ને, આખું ગામ આવ્યું નગર શેઠ ન હોય, એ કે ન આવે, અરે હું કામ ન આવે, જાઓ ન આવે તો ઢહડીને લાવો, સરપંચ થોડાક આકરા પાણીએ, જેને ઉધાર નહોતો આપ્યું એ જ ઉપડ્યા, હા ને શેઠ ની ડેલી ખખડાવી, શેઠ કે હા હા બાપા જય શ્રી કૃષ્ણ, કેમ બાપા, કે હાલો તમને સરપંચ બોલાવે, ભવાયા જોવા અમારે ઉજાગડો ન કરાય, દિવસે ઢંઢો કરવો ભાઈ, અરે કે સરપંચે કીધું છે ન આવે તો ઢહડીને લાવજો, અરે તો આવું છું બળ નથી કરવું, આવું છું શેઠ તમને કહું, તૈયાર માથે ટોપી હાથમાં ધોચ્યા ને છેડો એક હાથમાં લાકડી ટપો ટપો કરતા એ આગળ આવીને બેસી ગયા, આણ ભવાયા એ ભવાય ચાલુ કરી, ઘણા સમય પછી આ રજૂ કરું છું, અને જે ગા જેને ભવાયા જોયા છે ને ખબર હશે ભવાયા એ શરૂ કર્યું, એ જહાવરાની જમણા ડોશી લાવે બળતણ કાપી, એ લોટ ખાઈ ગયા કુજરા પછી બેઠી બેઠી તાપી, ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા. 15 વર્ષ પહેલા મારી આ ડાયરાની સ્થિતિ આવેલી આ, ભલા મોરી રામા એ ભલા
આવી રીતે જમાવટ થાય એટલે ગામના સરપંચે કીધું કે એકો ને એક રૂપિયો સરપંચ સાહેબ નો. એ ભલે સરપંચ કાકા, લે ભલે સરપંચ કાકા, તમારું નામ તા કે મારું નામ જીવો. જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા રે. એ જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા. એ આખા ગામની આખ્યું સાફ, જીવા તારી આંખમાં શીપડા. ભલા મોરી, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ ભાઈ 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 ભાઈ, વાહ વાહ. હવે બધાય હો હો રૂપિયા દેતા હતા. ઓલા શેઠ બેઠેલા એટલે શેઠ ને દેવા પડ્યા. એટલે રોકડા તો નહોતા લાવ્યા શેઠ, એટલે શેઠે એવું કીધું કે ભાઈ મારા હો રૂપિયા લખી લ્યો. પેલા તો ભેહું લખાવતા, બહુ મજા આવી જાય. પૈસા જ નહોતા, કોઈક અનાજ લખાવે, બાજરો લખાવે, કોઈ જુવાર લખાવે. અને આને હો રૂપિયા લખાવી નાખ્યા. હો રૂપિયા જ્યાં શેઠે લખાવ્યા હતા તો ભવાઈએ ઠેકડો મારીને માથું માંડવે અફળાયો. એ પેલા પેલા મેળવો પછી આપો દાન રે, પેલા પેલા મેળવો પછી આપો દાન. લોન લઈને નહીં. એક જણો બેંકમાં ગયો, બેંકમાં હાવ લુખેશ બિચારો. બેંકમાં જઈને કીધું કે લોન આપો કે હા, તક શેના માટે આપો? એ કે કોઈને કંપની ફેક્ટરી બનાવી હોય એના માટે, કોઈને ગાડી લેવી હોય એના માટે, કોઈને મકાન બનાવવું હોય એના માટે, કોઈને જમીન લેવી હોય એના માટે. એમ કે હા, લગ્ન કરવા તો આપો. બોલો કે લગ્નમાં લોન ન મળે, નીકળે. અરે કે તમે જમીન માટે લોન આપો છો, ફેક્ટરી બનાવવા માટે લોન આપો છો, તો તમે લગ્ન માટે કેમ ન આપો? એટલે ઓલા ભાઈએ ધીરેક દિન કીધું કે જો ભાઈ, કોઈ જમીન માટે લોન લીધી હોય તો જમીનના દસ્તાવેજ અહીંયા જમા થાય. તમે ધ્યાન અહીંયા આપો યાર, હું આ તમારે હમો રઘુ છો યાર. કોઈએ ગાડી લીધી હોય તો ગાડીના હપ્તા ટાઈમે ન ભર્યા હોય તો બેંક છે એ ગાડી લઈ આવે. લગ્નમાં અમારે શું કરવું કે લે, તો બોલો શું કે, છોકરા લઈ જજો, છોકરા લઈ જજો, લે. એટલે બેંકો ઈ હાટું બનાવી તારી માં છોકરા હસવા. એક જગ્યાએ બોર્ડ મારેલો કે લગ્નની તમામ સામગ્રી અહીં મળે છે, લગ્નની તમામ સામગ્રી અહીં મળે છે. તો એક જણો ન્યા જઈને કે કન્યા છે, કન્યા? બોલો કે તારી માં કન્યા ન મળે. એ કે તો એની વગરની સામગ્રી શું કરવી, આવા શું બોર્ડ માર્યા એમ કરીને હું આવે. બોલો, કારણ કે અમુક તો હા આ આ લખણે બિચારા રહી ગયા, પિસ્તાલી પિસ્તાલી વર વટાવી ગયા. અને હવે તો ખરેખર ભગવાનની દયા છે, આ યુવાનો બહુ ભાગશાળી છે. આ વડીલોને પૂછો, પહેલાંના સમયમાં જોવાય કોઈ નહોતું જાતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી ભાઈ છે. જે હોય હા, અહીં સુરતથી ઘણો ડાયરો છે, બધા ઓળખતા હશે. ગોવિંદ ભગત, આ રામકૃષ્ણ એક્સપોર્ટ ગોવિંદ કાકા, એના ફામે હું બેઠેલો ને એક આમ બરોબર બપોરે જમતા થયા ત્યાં એના ફામે. તો મારી સામે બેઠેલા કાકા, એ મળ્યા દાંત કાઢવા. એનું નામથી બધા સુરતવાળા બધા ઓળખે, ડાયમંડવાળા. એનું નામ નહીં લઉં. એ મારી હામાં આમાં હસવા મળ્યા. મેં કાકા કેમ હસો? મને કે તું ભાઈ ઓલું ઘૂંઘટવાળું કે નહીં, મને બહુ દાંત આવે. મેં કીધું કામ, મને કે આપણે મૂળ એ લોટના રહ્યા ને. પણ એક કહું મિત્રો, કે જે વડીલોએ સંબંધ કર્યા, જોવા જતા નહોતા કોઈ, પણ વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે. એક પણ છૂટાછેડાનો કેસ નથી બન્યો. આ ફાઇનલ છે.